કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઈ ગયો છે સૂરજ છૂટો પગાર લઈને. ને હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કઈ ધારદાર લઈને. ને એક મોજું એ રીતે અથડાય છે, કે એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે. ને આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી, આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. કે આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. ને વાતાવરણ છે ત્યારે મને એક માં ઉપરની કવિતા યાદ આવે છે, કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, આનંદ હર્ષ ઉલ્લાસ. કે દીકરા સાથે રહેવા દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા, કે આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા, માં સ્વયંને જીવવા માટે તો ક્યાં એક વર્ષ રાખે છે. એક છોકરી સ્ત્રી લગ્ન થાય, એને પછી બે ભાગમાં જેનું જીવન વેચાઈ જાય, અડધું બાળકો પાછળ ને અડધું પતિ પાછળ, પોતાનું તો બચતું જ નથી. કે આપી દે થોડા પતિને, ને આપી દે સંતાનને થોડા, માં સ્વયંને જીવવા માટે તો ક્યાં એક વર્ષ રાખે છે. ને ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે, અંગત ખિસ્સું ચોર ખિસ્સું. કે ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને એક હળવું ગીત સંભળાવું છે, કે આપણો કોઈ મિત્ર પ્રેમમાં પડ્યો હોય, પડ્યો જ હશે, અને પછી એ નિષ્ફળ જાય, ગયો જ હશે, અને પછી આપણે એને મેણા ટોણા મારીએ, મારા જ હશે, કે એટલે આ એ પ્રકારનું જ છે. આપણે કાઠિયાવાડમાં હે કે એ રીતે આપણે એમ કહીએ કે કાં લે, ક્યાં જઈ આવ્યા, એટલે કાંથી કાં પ્રકારની આખી વાત છે. કે કાઠિયાવાડી પ્રકારમાં કોકને કોકના મિત્રને કહેતા હોય કે મોટા ઉપડે તું જાતો તો પેલીની પાછળ, અથવા તો તમે જે મોટા ઉપડે પ્રેમમાં પડ્યા એનો પરિણામ જોઈ લીધા ને તમે, એટલે એ પ્રકારની એક કવિતા છે. કાં અમથા અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તે જોઈ લીધું ને. કે કાં અમથા અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તે જોઈ લીધું ને. અરે પહેલેથી હું કહેતો હતો કે લાગણીઓના પર્વત ઉપર ચડાય નહીં બહુ ઊંચે, પણ માને તો ને. અરે પહેલેથી હું કહેતો હતો કે લાગણીઓના પર્વત ઉપર ચડાય નહીં બહુ ઊંચે, પણ માને તો ને. ને લાખ વખત મેં સમજાયું કે આંસુઓ પણ અણીદાર હોય ને આંખોમાં ખૂંચે, પણ માને તો ને. ને કોઈની પાસે નહીં તો ચેવટ છાના છપના ભીત અઢેલી કે ઓસી કે માથું મૂકી રોઈ લીધું ને. કે કાં અમથા અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તે જોઈ લીધું ને. ને હા એ સાચું કે છાતી ઉપર પતંગિયાના ટોળા ઉમટે શ્વાસો મહેકે, કિંતુ એ તો શરૂ શરૂમાં. હા
એ સાચું કે છાતી ઉપર પતંગી એના ટોળા ઉમટે શ્વાસો મેકે, કિંતુ એ તો શરૂ શરૂમાં ને રૂએ રૂવામાં લાખ લાખ કઈ પંખીઓના ટોળા આવી ટવકે ગેકે, કિંતુ એ તો શરૂ શરૂમાં. ને કીધું તું કે ભૂતકાળ તો વધુ ફેરશે, તો પણ મારું ના માનીને છેવટ ડાઘો ધોઈ લીધો ને. કા અમતા અમતા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તે જોઈ લીધું ને. મેં એક અત્યારે દીકરીના લગ્ન છે તો દીકરીની વિદાય ઉપરનું એક ગીત સંભળાવું છે મારે, કે દીકરી ઘરમાં શું હોય છે અને દીકરીનું અજવાળું બે ઘરને અજવાળતું હોય છે આપણે બધા જાણીએ જ છીએ, એટલે એ વાતને લઈને એક ગીત સંભળાવું છે મારે. મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, કે આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, ને દીકરી જાતા એમ લાગતું ગયો ગોખ થી ભીગો, કે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખ થી ભીગો, નહીં સંધાય હવે આ ફળિયો ગમે એટલું સીવો. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખ થી ભીગો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો, ને જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાળું, કે આપ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉપાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, ને રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત. હવે પછી તમારા ઘરના આંગણાની રંગોળી જોજો આને કર્યા પછી, કે રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, ને દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાત, ને આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, કે આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉપાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. ને છેલ્લે એક મુક્ત કહીને મારી વાત પૂરી કરું, કે સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, કે સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ને ઈટ નું ટોળું મળ્યું તો ભીત થઈ, કે સંપ માટીએ કર્યો તો ઈટ થઈ, ને ઈટ નું ટોળું મળ્યું તો ભીત થઈ, ને કાન તો કાપી લીધા તા ભીતના, કે કાન તો કાપી લીધા તા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ. થેન્ક યુ વેરી મચ.